हनुमान मंदिर में चढ़ावी दो आ एक चीज, करोड़ों देणू थई गयु हसे तो पण उतरी जशे। जीवन में दरेक व्यक्ति धन संपत्ति अने पैसा कमावा मांगे छे, परंतु अमुक लोग अढ़ड़क मेहनत करवा छता पण सफलता प्राप्त करी सकता नथी। पैसा कमावा छता पण कोई ने कोई जग्याए पैसा खर्च थई जाय छे अने जरूरियात पड़वा पर पैसा उछीना लेवा पड़े छे अथवा तो लोन लेवी पड़े छे। तेवामां लोको विचारता होय छे के तेओ पैसानी आवक थवा पर कर्ज चूकवी देशे, परंतु कोई ने कोई कारण ने लीधे आवुं शक्य बनतुं नथी अने तेओ कर्जमां डूबता चाल्या जाय छे। जो तमे पण कर्जमां डूबेला छो तो तेनाथी मुक्ति मेळववा माटेना उपाय शास्त्रोमां जणाववामां आवेला छे। जो कोई व्यक्ति ने अढ़ड़क मेहनत अने कोशिश करवा छता पण कर्जमांथी छुटकारो मळतो ज न होय तो तेने आ विषे उपाय जरूरथी अपनाववा जोईए। जो तमे कर्जमांथी छुटकारो मेळववा मांगो छो तो पोताना जीवनमां एक नियम जरूरथी बनावी लो, दररोज कीड़ीओने भोजन आपवुं जोईए। तेना माटे तमारे दररोज लोटमां खांड उमेरीने अथवा तो तेनी पंजरी बनावीने कोई वृक्षनी नीचे अथवा तो ज्यां कीड़ीओनुं घर होय त्यां भोजन नाखवुं जोईए। आ उपाय खूब ज कारगर छे अने तेना द्वारा तमे कर्जमांथी मुक्ति पण मेळवी शको छो। તે સિવાય શિવલિંગ ઉપર દરરોજ લાલ રંગના ફૂલ અર્પિત કરવાથી પણ કરજમાંથી મુક્તિ મળે છે। તેના માટે દરરોજ સવારે શિવ મંદિરમાં જવું અને શિવલિંગ ઉપર લાલ રંગના ફૂલ અર્પિત કરો અને સાથોસાથ જળ પણ ચડાવો। આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જાતકને કર્જ સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે। કરજમાંથી મુક્તિ મેળવવા માટે ધનની દેવી લક્ષ્મી માં દેવી માં લક્ષ્મીનું પૂજન અવશ્ય કરો। માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઓમ શ્રીમ હેમ કમલે કમલાયલે પ્રસિદ્ધ શ્રી હિમ શ્રી ઓમ મંત્રનો જાપ કરો। ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો। આવું કરવાથી માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને કરજમાંથી છુટકારો પણ મળે છે। જો તમે કરજની ચિંતાથી વધારે પરેશાન છો તો શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે લોટનો ચાર મુખી દીવો સરસવનું તેલ ઉમેરી પ્રગટાવો। ત્યારબાદ ભગવાન પાસે કરજમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો। માનવામાં આવે છે એ શનિવારના દિવસે પીપળા ઉપર બધા દેવી દેવતાનો વાસ હોય છે અને તેનાથી તમારી મનોકામના પૂરી થાય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે। કરજ અને લોનમાંથી મુક્તિ મેળવવા માટે તમારે ઘરના મુખ્ય દરવાજા ઉપર ભગવાન ગણેશજીની બે મૂર્તિ લગાવવી જોઈએ। એક મુખ્ય દરવાજા ઉપર અને બીજી મુખ્ય દરવાજા પર ઘરની અંદરની તરફ બંને મૂર્તિઓની પીઠ એકબીજાથી જોડાયેલી હોવી જોઈએ। તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને કરજમાંથી ધીરે ધીરે રાહત મળવા લાગે છે। તમારે દરરોજ લાલ મસૂરની દાળનું દાન કરો અને મંગળવારના દિવસે શિવલિંગ ઉપર મસૂરની દાળ અને જળ અર્પિત કરો। ત્યારબાદ ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરો। તેનાથી તમને કરજ અને લોનમાંથી ધીરે ધીરે મુક્તિ મળી જશે। કરજ મુક્તિ માટે સૂર્યદેવને જળમાં કંકુ ચોખા અને લાલ ફૂલ ઉમેરીને અર્ધ આપો। સાથોસાથ ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહો। સૂર્યદેવ પાસે કરજ મુક્તિ માટે પ્રાર્થના કરો। આવું કરવાથી
तमारी बधी समस्याओ दूर थई जशे। माता लक्ष्मी तमने करजमांथी मुक्ति अपावी शके छे। तेना माटे तमारे माँ लक्ष्मी ने सफेद चीजों जेम के चोखामांथी बनेली खीर अने दूधमांथी बनेल पकवाननो भोग लगाववो जोईए। त्यारबाद आ भोगने घरमां सौथी मोटी महिलाने आदर सहित खवड़ावो अने बधाने प्रसादना रूपमां आपो अने पोते पण तेनुं सेवन करवुं। तेनाथी तमारा घर उपर माता लक्ष्मीनी कृपा थशे अने धीरे धीरे तमारुं बधुं ज करज उतरी जशे। अमारो वीडियो पसंद आवे तो लाइक शेर सब्सक्राइब करवानुं भूलशो नहीं।